भारत माता की जरा जोर थी हनुमान जी जेम बनने मुट्ठी वाली गुजरात में खूने खूने जा कांग्रेस पड़ा हो त्या आवाज पहुंचे रीते जरा जोर थी बोलजो भारत माता की भारत माता की। मंच पर उपस्थित गुजरात प्रदेश भारतीय जनता पार्टी ना अध्यक्ष श्रीमान विजय रूपाणी जी हमणा जेमने विधानसभा में एक लोकाभिमुख खेडूत लक्षी ग्रामीण विकास नहीं दिशा बदलवारू बजेट रजू करू जेवा गुजरात ना प्रथम महिला मुख्यमंत्री श्रीमती आनंदीबेन पटेल गुजरात भारतीय जनता पार्टी ना राष्ट्रीय उपाध्यक्ष अने खेडूत नेता प्रखर वक्ता श्री रूपाला साहेब भारतीय जनता पार्टी ना महामंत्री जे वर्षों थी गुजरात ना दक्षिण पट्टा मा भारतीय जनता पार्टी नी इमारत मा एक ऊपर एक ईंट मुकवानुं काम करी रह्या छे एवा श्रीमान भरतसिंह जी मंच पर उपस्थित संसद सभ्य श्रीओ धारासभ्य श्रीओ राज्य सरकार ना मंत्रीओ अने आजे जे किसान मोर्चा नो कार्यक्रम छे ए किसान मोर्चा ना अध्यक्ष महोदय अने दक्षिण गुजरात ना खूणे खूणे थी आयेला भाईओ बहनो अने विशेष रूपे आज उपस्थित मातृशक्ति घणी लांबी वातो थई छे मारे बहु लांबी वात करवी नथी। मित्रो गुजराते 2014 नी चूंटणी अंदर भारतीय जनता पार्टी ने भोरा शंकर नी जेम आशीर्वाद आप्या था कशुज बाकी नथी राख्यु 26 से 26 सीटो भारतीय जनता पार्टी नी जोरी मां आ देश ना आ राज्य ना खेडूतोए नाखी दीधी अने आशीर्वाद थी ज એ ગુજરાતની ગામડાની જનતાના ગુજરાતના ખેડૂતોના ગુજરાતની શહેરની જનતાના વનની અંદર સાગર કિનારા પર દૂર દરાજના પર્વત પર વસતા દરેક ગુજરાતીના આશીર્વાદથી આજ 30 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ બહુમતની સરકાર દિલ્હીમાં બેઠેલી છે મિત્રો અને નરેન્દ્રભાઈ આપણે નરેન્દ્રભાઈ વડાપ્રધાન પદ શોભાવી રહ્યા છે અને દુનિયામાં ભારતનું નામ મજબૂત કરવાનું કામ નરેન્દ્રભાઈ કરી રહ્યા છે। નરેન્દ્રભાઈ જ્યારે ભારતીય જનતા પાર્ટીના સંસદીય પક્ષના નેતા તરીકે ચૂંટાયા એ વખતનું ભાષણ દેશની પાર્લામેન્ટરી પાર્ટીના ભાષણોની અંદર ઐતિહાસિક ભાષણ હતું મિત્રો। નરેન્દ્રભાઈએ કહ્યું હતું કે 30 વર્ષ પછી આ દેશની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે નરેન્દ્ર મોદી પર વિશ્વાસ મૂક્યો છે અને સંસદના હોલની અંદર નરેન્દ્રભાઈએ દેશની જનતાને વચન આપ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ગરીબોની સરકાર હશે ગામડાની સરકાર હશે ખેડૂતોની સરકાર હશે દલિતોની પીછડાઓની સરકાર હશે અને આ સરકાર આ વખતે જે બજેટ લઈને આવી છે મિત્રો મારે તમને બધાને કહેવું છે કે આ બજેટ દેશના વિકાસની દિશા બદલવાનું બજેટ છે 60 વર્ષ સુધી ગાંધીજીના નામને વટાઈ ખાવારા કોંગ્રેસવાળાએ શાસન કર્યું પણ ગ્રામીણ વિકાસ માટે કોંગ્રેસ કશું નતું કર્યું 60 વર્ષ સુધી
કોંગ્રેસે આવે શાસન કર્યું, પણ ખેડૂતોના વિકાસ માટે, ખેડૂત ખેતીને મજબૂત કરવા માટે કઈ નતું કર્યું. 60 વર્ષ સુધી ત્રીજી પેઢી આવી ગઈ. ઇન્દિરાબેને ગરીબી હટાવવાનો નારો આપ્યો તો ગરીબી ના હટી, ગરીબી હટાવવાની શરૂઆત એ નરેન્દ્ર મોદી સરકારના બજેટે કરી છે. મિત્રો, આ બજેટ ઘાવ ગરીબ કિસાન અને મજદૂર માટેનું બજેટ છે. આ બજેટ રોજગારી માટેનું બજેટ છે. અને આ બજેટની અંદર ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ લઈને આવી છે. કેન્દ્ર સરકાર એક એક વાતની ચિંતા કરી, એક એક ડગલું ધીરે ધીરે ભરી, ખેડૂત સ્વાવલંબી બને, મજબૂત બને, ખેતી મજબૂત બને, ખેતી પોષણક્ષમ બને એ માટે કામ કરી રહી છે. રૂપાલાજીએ બહુ વિગતે વાત તમને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની કરી છે. મારે એમાં બહુ ઊંડાણમાં નથી જવું મિત્રો, મગર પહેલી વાર આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતો માટેની યોજના છે. કારણ કે પહેલા જે લોન નતા લેતા એને વીમો મળતો જ નતો. પહેલી વાર જે લોન ના લે ખેડૂતોને વીમો આપવાનું કામ નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. અત્યાર સુધી જેટલી યોજનાઓ આવી એ બધી યોજનાઓ ખેડૂતને વીમો આપવા માટે નથી, બેંકનું ધિરાણ સુરક્ષિત કરવા માટેની યોજના હતી. કારણ કે બેંકનો વીમો લે એને જ લોન મળતી હતી. પહેલીવાર ભારતીય જનતા પાર્ટી આની અંદર પરિવર્તન કર્યું છે. મિત્રો, પ્રધાનમંત્રી સિંચાઈ યોજના દર વર્ષે 60,000 કરોડ રૂપિયા સિંચાઈ માટે ખેડૂતો માટે આપવાનું લક્ષ્યાંક આ ભારતીય જનતા પાર્ટીની સરકારે રાખ્યું છે. 19,000 કરોડ રૂપિયા બીજા જે લંબી પ્રોજેક્ટ્સ પર હતા નાબાર્ડના એના માટે આપવાનું કામ કર્યું છે. મિત્રો, હું માનું છું મિત્રો કે ઇરિગેટેડ લેન્ડની અંદર 13%નો વધારો કરવાનો જે લક્ષ્યાંક રાખ્યો છે એ કરે થઈ જાય તો નરેન્દ્રભાઈનું સપનું સાકાર છે. 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાનું એ સપનું લઈને નરેન્દ્રભાઈ નીકળ્યા છે. મિત્રો, પહેલી વાર ગુજરાતમાં તો ભાજપની સરકારથી બહુ તકલીફ નથી પડતી. આપ ઉત્તર ભારતની અંદર જાઓ, યુપી, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, એક પણ સીઝન એવી ના હોય કે ખેડૂતોને યુરિયા માટે લાઠી ના ખાવી પડી હોય. આ વખતે પહેલી વાર એવી સીઝનો આવી છે કે લાઠી ચાર પૂરા દેશમાં ક્યાંય નથી થયો, બધાને યુરિયા મળ્યું. યુરિયાને નીમ કોટેડ કરીને એની કાળાબજારી સમાપ્ત કરી નાખી. દલાલોના હાથમાં યુરિયા જતું હતું, એ યુરિયાને ખેડૂતના ખેતરમાં પહોંચાડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. સોઇલ હેલ્થ કાર્ડ, ગુજરાતના ખેડૂતો તો સોઇલ હેલ્થ કાર્ડને જાણે જ. દેશ માટે આ નવી વાત હતી. આ સોઇલ હેલ્થ કાર્ડની વાત પણ નરેન્દ્રભાઈએ આજે આખા દેશના ખેડૂતો માટે કરી છે. મિત્રો, જ્યારે કુદરતી આફત આવે ત્યારે ખેડૂત માટે નીચે માં ધરતી અને ઉપર આકાશ વચ્ચે કઈ નતું. સરકારે રાહતના બધા ધારાધોરણો બદલી કાઢ્યા, ઉપરની સીમા હટાવી, રાહતનું ધોરણ વધાર્યું અને આપવાની પદ્ધતિ પણ વૈજ્ઞાનિક કરી નાખી. આજે જે રાહત મળતી હતી એ 2 ગણી 3 ગણી કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. અત્યારે મિત્રો મારી જવાબદારી દિલ્હીમાં કામ કરવાની છે. હું ત્યાં નેટ ઉપર ગુજરાતના છાપા જોતો હોઉં છું. હમણાં કોંગ્રેસીઓને ગલગલિયા થવા માંડ્યા છે, એમને જુદા જુદા વિચારો આવે છે. આ શેખ ચલ્લીના વિચારો માટે અમદાવાદમાં એક વાર્તા ચાલે છે. એક વડીલ હતા, થાકી ગયા અને કાંકરિયાના કિનારે થાકીને ભૂખ્યા પેટે સૂઈ ગયા. ઊંઘમાં એને વિચાર આવ્યો કે પૂરા કાંકરિયા કા પાણી ઘી હો જાય ઓર પેડ કે સભી પત્તે રોટી હો જાય તો મિયા જબોલ જબોલ કે ખાય.
હવે ભૂખ્યા પેટે ઊંઘેલા માણસને પૂરણપૂરી નો વિચાર આવે એમાં કોઈ નવાઈ નહીં ભાઈ. હું કોંગ્રેસ કહેવા માંગુ છું કે આ ખેડૂતો જયારે ગામડામાં ખાવા બેઠતા હતા, વારું કરતા હતા, હાથ થાળીમાં પડતો હતો કે જમીન પર પડતો હતો ખબર નથી પડતી. આ ભારતીય જનતા પાર્ટીએ ગામડાના અંધેરા ઉલચવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. 24 કલાક વીજળી ભારતીય જનતા પાર્ટીએ પહોંચાડી છે. નર્મદાને અહીંથી ઉઠાવીને કચ્છની બોર્ડર સુધી પહોંચાડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ સર કર્યું છે. ઘેર ઘેર તોફાનોનો આતંક હતો, કોમી દંગલો થતા હતા. કર્ફ્યુ એ રોજની વાત થઈ ગઈ હતી. આજે 20 વર્ષના છોકરાને પૂછો કે કર્ફ્યુ એટલે શું, તે સવાલમાં નાપાસ થશે. કારણ કે કર્ફ્યુ ને ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાંથી તિલાંજલિ આપી દીધી છે. હું યાદ કરાવવા માંગુ છું કોંગ્રેસ જાવને કે કેન્દ્રમાં તમારી સરકાર હતી, રોજ એક કૌભાંડ, રોજ એક કૌભાંડ, રોજ એક કૌભાંડ. 12 લાખ કરોડ રૂપિયા 10 વર્ષની અંદર આ કોંગ્રેસીઓ ખાઈ ગયા હતા. 12 લાખ કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકાર અહીં ચાલે છે. 2 વર્ષ થયા, કોઈ કોંગ્રેસીમાં હિંમત નથી એક પણ આરોપ ભારતીય જનતા પાર્ટી પર ભ્રષ્ટાચારનો લગાવી શકે એ પ્રકારનું શાસન આપણે આપ્યું છે મિત્રો. અને ભારતીય જનતા પાર્ટી એક એક વચન માટે કટિબદ્ધ છે. હમણાં રાહુલ ગાંધી ક્યાંક રાહુલ બાબા ભાષણ કરતા હતા અને એમને કહ્યું કે પાકિસ્તાન જોડે ક્રિકેટ મેચ રમાય છે, મોદીજી શું કરે છે? રાહુલ બાબા, તમે રક્ષા નીતિ અને વિદેશ નીતિને ભેગી ના કરશો. સમયમાં દેશની સીમાઓ પર પાકિસ્તાન જ્યારે ગોળીબાર કરતું હતું ત્યારે દેશની સેના તમારા ઓર્ડરની રાહ જોતી હતી અને મૌની બાબા મનમોહનસિંહ ઓર્ડર મોકલાઈ નતા શકતા, કારણ કે મેડમ જોડેથી અનુમતિ લેવી પડતી હતી. નરેન્દ્ર મોદીના શાસનની અંદર જ્યાં પણ હિંમત થાય ત્યાં કોઈ કરી લે ગોળીનો જવાબ ગોળાથી આપવાનું કામ ભારતની સેનાઓ કરે છે. અમારા સમયની અંદર કોઈની હિંમત નથી કે ભાઈ હેમરાજનું માથું કાપીને પાકિસ્તાનમાં લઈ જઈને અપમાનિત કરે, કોઈની હિંમત નથી. દેશના જવાનોની સુરક્ષા, દેશની સીમાની સુરક્ષા એ ભારતીય જનતા પાર્ટીની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. મિત્રો, 60 વર્ષથી વન રેન્ક વન પેન્શન નો પ્રશ્ન આ કોંગ્રેસીઓ હલ નતા કરતા. સીમા પર લડવાવાળા જવાનના પરિવારને સુરક્ષિત કરવાનું, એના ઘર પરને સુરક્ષિત કરવાનું કામ આ નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે અને વન રેન્ક વન પેન્શન નો પ્રશ્ન સોલ્વ કરી નાખ્યો. દરેક ગામની અંદર, દેશભરની અંદર ગુજરાતની જેમ વીજળી પહોંચાડવાનું કામ નરેન્દ્રભાઈએ બીડું હાથમાં પકડ્યું છે. દરેક ગામને 80 લાખ રૂપિયા, દરેક શહેરને, નાના શહેરને 21 કરોડ રૂપિયા પહોંચાડી પાયાની સુવિધાઓની અભાવથી મુક્ત કરવાનું કામ કર્યું છે. મિત્રો, નરેન્દ્ર મોદી સરકારે એક મુદ્રા બેંક યોજના લાવી છે. ગયા વર્ષે 1 લાખ કરોડ રૂપિયા નાના ઉદ્યમીઓને, સ્વરોજગાર વાળોને લોન આપવાનું કામ, ગરીબોને લોન આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું અને આ બજેટની અંદર 1,80,000 કરોડ રૂપિયા સ્વરોજગારી માટે આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. 3.5 કરોડ યુવાનોને રોજગારી મળવાની છે. ખેતી પરનું ભારણ ઘટે તો ખેતી પણ નફાકારક થાય આ કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે. હમણાં વિજયભાઈએ અને રૂપાલાજીએ કહ્યું જેએનયુમાં નારા લાગ્યા. જેએનયુ મેં જો નારે લગે હૈ ઉસકા સમર્થન રાહુલ ગાંધીજી ને કિયા. રાહુલ ગાંધીજી ઓર ઉનકી કોંગ્રેસ પાર્ટી
एक के बाद एक राष्ट्रभक्तों के अपमान करने पर तुली है। राहुल गांधी जी और उनकी कांग्रेस पार्टी अब वीर सावरकर पर निशाना लगा रही है, सावरकर जी के लिए अपमानित शब्द कहती है। राहुल गांधी जी संसद में कहते हैं कि सावरकर आपके हैं। राहुल जी हम आपकी बात का स्वीकार करते हैं, सावरकर भारतीय जनता पार्टी सावरकर को अपना मानती है। आप नहीं जानते सावरकर कौन थे, एक ऐसा व्यक्ति जिसको एक जीवन में दो जन्म टिपंगरोजनों कर दी, एक ऐसा व्यक्ति उसका नाम वीर सावरकर है। एक ऐसी व्यक्ति जो 10 किलोमीटर दूर से दरिया में कूदकर मां भारती के लिए लड़ने के लिए दरिया में कूदकर अंग्रेजों की चुंगाल से भागता है, उसका नाम वीर सावरकर है। एक ऐसी व्यक्ति जो सालों तक दशकों तक कोल्हू के बेल में बैल की तरह जुड़ जाता है और हर रोज 500 ग्राम तेल निकालने का काम करता है और मुंह में से भारत माता की जय के नारे लगाता है, उसका नाम सावरकर है। भगत सिंह की तुलना आप कन्हैया से करते हो, भारत माता की बर्बादी के देश के टुकड़े करने वालों का समर्थन करते हो, भगत सिंह का अपमान करते हो, वीर सावरकर का अपमान करते हो और भारतीय जनता पार्टी को कहते हैं कि सावरकर आपके हैं। हमें कोई संकोच नहीं है राहुल जी, आप सावरकर को नहीं जानते, सावरकर की देशभक्ति से उनके जीवन से हम देश के लिए मरने की प्रेरणा लेते हैं। हमें गौरव है कि सावरकर जैसा नेता महान देशभक्त इस देश में जन्मा था। शायद आपने अपनी दादी की बात पढ़ ली होती तो भी ये न कहते। इंदिरा जी ने सावरकर प्रतिष्ठान को अपने सेविंग्स अकाउंट से 11,000 रुपया दिया था, आपको मगर इसका ज्ञान नहीं है। सावरकर जी ने भारतीय जनता पार्टी के देश भर के कार्यकर्ता ये राष्ट्रवाद पर विचित्र प्रकार की जो बहस छिड़ी है कांग्रेस ने, इस आह्वान को स्वीकार कर ले, राष्ट्रवाद को लेकर घर घर तक जाए, राष्ट्रभक्ति के नारों को लेकर भारतीय जनता पार्टी का कार्यकर्ता घर घर पर जाए और देश के अंदर फिर से राष्ट्रवाद के लिए जीने मरने वाले कार्यकर्ताओं की एक फौज तैयार करे, ये भारतीय जनता पार्टी का दायित्व है। कांग्रेस इस देश की गरीबी को दूर नहीं कर सकती, कांग्रेस गांव को सुखी नहीं कर सकती, गांव में सुविधा नहीं बढ़ा सकती, कांग्रेस पार्टी इस देश के इंफ्रास्ट्रक्चर को, युवाओं को रोजगारी नहीं दे सकती। इसीलिए एक के बाद एक जगह से आज कांग्रेस समाप्त हो रही है मित्रों। और मैं आज यहां से पूरे गुजरात के कार्यकर्ताओं को अपील करने आया हूं कि 2017 के चुनाव के अंदर गत विधानसभा में जो मिला था उससे भी भव्य विजय अर्जित कराकर देश भर में एक संदेश भेजना है कि गुजरात ये भारतीय जनता पार्टी का गढ़ है और गुजरात कभी भारतीय जनता पार्टी का गढ़ था, है और रहने वाला है। मित्रों आज मैं फिर से एक बार प्रदेश भारतीय जनता पार्टी का अभिनंदन करता हूं कि राज्य सरकार और केंद्र सरकार दोनों के बजट के लेकर किसानों के बीच में जाने के जो 8 कार्यक्रम बनाए हैं उसके लिए मैं गुजरात प्रदेश भारतीय जनता पार्टी के अध्यक्ष और उनकी पूरी टीम को साधुवाद देना चाहता हूं मित्रों, क्योंकि ये बात वोट लेने के लिए नहीं है, आवाज मत मेलवा माटे नहीं, किसानों ने खेडूतों ने एमनो अधिकार समझावा माटे नी बात छे। किसान एक बार एनो अधिकार समझी जसे तो बधी सरकारनी योजनाओ पोतानी मेरेज पोताना फायदा माटे सरकार जोड़े थी नीचेना अधिकारी जोड़े थी लेतो थी जैसे। मित्रों फरी एक बार केंद्र सरकार अने राज्य सरकार नरेंद्र भाई अने आनंदीबेन बन्ने ने किसान लक्षी गाम लक्षी बजेट पूरू पाड़वा माटे गुजरात ने अने भारतीय जनता पार्टी ना देश भरना कार्यकर्ताओ वच्चे थी वती थी
अभिनंदन आपी मारी बात पूरी करूं छु। मारी साथे बधाज कार्यकर्ताओ, भारत माता की जय ऊपर जारे प्रश्न चिन्हो लगावानो कांग्रेस ट्राई करे छे वक्ते बन्ने हाथ ऊंचा करी बधा कार्यकर्ताओ एक साथे बोले भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, धन्यवाद।